અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં આવેલ શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. શુભમ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ દ્વારા આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીનો મુખ્ય હેતુ સૂકો કચરો અને ભીનો કચરો જુદો કરીને આપવા અને તે વિશે જનજાગૃતિ પ્રસરે તે હતું. આ રેલીમાં અમદાવાદના મેયર બીજલ પટેલ પણ હાજર રહ્યા હતા. શુભમ નર્સિંગ કોલેજ અને સોહમ નર્સિંગ કોલેજ આ બંને કોલેજની એટલે ફિઝિયોથેરાપી અને નર્સિંગની જે દીકરીઓ છે લગભગ 2000થી પણ વધારે આ દીકરીઓ છે. આજે સ્વચ્છતાના કાર્યક્રમમાં આ દીકરીઓ જોડાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે સ્વચ્છતાનું કામ આજે હાથમાં લીધું છે, ગઈકાલે આપ બધાને સર્વેને જાણ છે કે સૂકો કચરો અને ભીનો કચરો જુદો કરીને આપવાનું જે એક ભગીરથ કાર્ય ઐતિહાસિક જે નિર્ણય લેવાયો છે અને એનું કાલે આદરણ થઈ ચૂક્યું છે. આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ગાર્બેજ કલેક્શન કરવામાં આવશે એ ભેગો કચરો હશે તો એ કલેક્શન કરવામાં નહીં આવે એટલે દરેક જણને વિનંતી કરેલી છે ગઈકાલના કાર્યક્રમમાં એક મેગા ઇવેન્ટ દ્વારા કે બધા જ ભીનો કચરો અને સૂકો કચરો જુદો આપે. આ ન્યૂઝના પ્રાયોજક